જેનો આ વિડિયો લેક્ચર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો નિહાળે છે એના અશોકદેવ એના જે શિયારા ધોરણ નવમાં લંબગન કુલ પૃષ્ઠફળ બે કૌંસમાં એબી પ્લસ બીએચ પ્લસ એલએચ ભણ્યા પછી સમઘનનું પૃષ્ઠફળ સિક્સ એલ સ્ક્વેર ભણ્યા પછી આપણે નળાકારમાં એક સાઈડથી બંધ બંને સાઈડથી બંધ એટલે કે બંધ પૃષ્ઠફળ અને વક્ર સપાટી એટલે બંને સાઈડથી ખુલ્લું એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πh એમાં એક સાઈડ વર્તુળ પ્લસ πr² ઉમેરી દો અને બંને સાઈડથી વર્તુળ એટલે કે 2πh પ્લસ 2πr² ઉમેરીને ત્રણ સૂત્રો એ આપણે જોયા એ રીતે આજે આપણે શંકુ વિશે થોડો અભ્યાસ કરીએ આપ જાણો છો કે શંકુનો પાયો વર્તુળ હોય છે શંકુની વક્ર સપાટીમાં તમે વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરી દો શંકુની વક્ર સપાટીમાં પાયો વર્તુળ જો તમે ઉમેરી દો એટલે શંકુની બંધ વક્ર સપાટી એટલે કે કુલ સપાટીમાં આપણને પૃષ્ઠફળ આનો પાયો એના માટે બહેનોને મહેંદીના કોન અને ભાઈઓને આઈસ્ક્રીમનો કોન એ સરસ મજાનું ઉદાહરણ છે આ શંકુમાં બે ઊંચાઈ આવેલી હોય છે એક ખાલી ઊંચાઈ એટલે કે સીધી ઊંચાઈ અને એક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ ગણિતની ભાષામાં તિર્યક ઊંચાઈ બોલાય છે સીધી ઊંચાઈ ત્રિજ્યા સાથે જે કાટખૂણો બનાવે તો આપણે જોઈ શકીએ કે ભાઈ ત્રિજ્યાને આપણે સ્મોલ આર થી પહેલેથી સંબોધન કરતા આવીએ છીએ સીધી ઊંચાઈ છે એને આપણે પહેલેથી h થી સંબોધન કરતા આવીએ છીએ આજે જે ત્રાસી ઊંચાઈ છે એને આપણે સ્મોલ l થી સંબોધિત કરીશું આ કાટકોણ ત્રિકોણમાં ત્રાસી ઊંચાઈ આપી આપી હોય તો સીધી ઊંચાઈ માપી હોય સીધી ઊંચાઈ આપી હોય તો ત્રાસી ઊંચાઈ માપી હોય બે ઊંચાઈ આપી તો ત્રિજ્યા આ શંકુમાંથી આપણે અહીંયા નામ આપી દઈએ A અને B કેન્દ્ર અને C લઈ આપ જાણો કે કાટકોણ ત્રિકોણ જે જુદો પડે છે એમાં આપણે સીધી ઊંચાઈને H કીધો નીચે BC આપણી ત્રિજ્યા છે R અને ત્રાસી ઊંચાઈને આપણે L કીધો છે આમાં પાયથાગોરસ સૂત્ર આપણે લગાડ્યું તો કર્ણનો વર્ગ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા આપણે આજે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયા એલ થી મેળવીશું કુલ પૃષ્ઠફળ પાયા L પ્લસ R થી મેળવીશું મેં હમણાં વાત કરી કુલ પૃષ્ઠફળ માટે પાયા રહે વક્ર સપાટી અને તેનો પાયો વર્તુળ પાયા સ્ક્વેર ઉમેરતા એમાંથી પછી પાયા કોમન લેતા L પ્લસ R અને કોઈ પણ શંકુ માટે L સ્ક્વેર બરાબર H સ્ક્વેર વત્તા R સ્ક્વેર આ ત્રણ સૂત્રોથી આજે આપણે શંકુ વિશે આપણે વધવાના છે તો જોઈએ આપણે પહેલું ઉદાહરણ શંકુનું જે અહીંયા મેં લીધું છે કે જેની ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર ત્રાસી 10 સેન્ટીમીટર
ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તેવા લંબવૃત્તીય શંકુની ફક્ત વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈએ. તો ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર આપેલ છે અને ત્રિજ્યા છે આપણે કેટલી આપેલી છે 7 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છીએ આમાં તો સીધી ઊંચાઈની આપણે કોઈ જરૂર નથી. શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ 7 સેન્ટીમીટર ત્રિજ્યા હોવાથી 22 × 7 × 10
बराबर छेक सुधी बराबर चालू जोई आगळ माटे होवू जोई करता पणो जे सामे एकम मां जवाब पणो आ રીતે વન થોડી જો પાડવાની છે કારણ કે આવતા વર્ષે 10મા ધોરણમાં લખાણ સુવ્યવસ્થિત હોય પરીક્ષકને ગમે એવું હોય તો માર્ક્સમાં ખૂબ ડિફરન્સ પડે છે કારણ કે એને માનસિક એવું લાગે છે કે આ પુષ્ય વિદ્યાર્થી છે સમજુ વિદ્યાર્થી છે તો હવે આપણે બે જવાબ મેળવવાના છે કુલ પૃષ્ઠફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પહેલા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છીએ તો શંકુની
શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ વખતે ગોતવાનું નથી, તૈયાર કરીએ 308 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ પણ આપણને આપી દે 14 સેન્ટીમીટર. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ છે. કુલ સપાટીના ક્ષેત્રફળમાં આપણે h જોઈએ છે તો શોધીએ, નહીંતર ત્રાસી ઊંચાઈ તો આપેલી છે. તો કે શંકુની વક્ર સપાટી માટે પાયા અને વક્ર સપાટી આપણને આપી છે, આમાં પાયા ને ઉપયોગ છે. કુલ સપાટીમાં પાયા કૌંસમાં l + r એટલે h કે આવતો નથી, સીધી ઊંચાઈ આપી હોય તો આપણે l શોધવો પડે. એટલે આપણે ડાયરેક્ટ પાટે ચડી જાય, અહીં ત્રાસી ઊંચાઈ l બરાબર 14 સેન્ટીમીટર આપણને આપે છે. પાયા ત્રિજ્યા r પ્રશ્નાર્થી, પરંતુ વક્ર સપાટી નું ક્ષેત્રફળ આપણી પાસે તૈયાર 308 સેન્ટીમીટર સ્ક્વેર. તો વક્ર સપાટી ના ક્ષેત્રફળના સૂત્રથી શરૂઆત કરી શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ 308 બરાબર 1270 ત્રિજ્યા શોધવાની, પરંતુ એલ આપણને જો આ ગુણાકારના ભાગાકારમાં લઈ જતા પહેલા અહીંયા છે ઉડે છે, આપણે ઉડાડીએ 7 નું 4, હવે 22 નું 44 સુધી કરીએ, આર ને કરતા તો નથી, તો 22 અને 2 છેદમાં જશે ઉપર આવશે. તો પેલા બે વડે ભાગી એટલે કે 308 ના સીધા અડધા કરી લો તો 154. 154 ને 22 નો બહુ સંબંધ છે, યાદ રાખજો મિત્રો. 22 7 154 7 ને 14 7 ને 14 15 એટલે 154 ડાયરેક્ટ છે. ત્રિજ્યા આપણને 7 સેન્ટીમીટર મળી ગઈ છે. આપણો પહેલો કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટી ક્ષેત્રફળ બરાબર પાયા કૌંસમાં l + r 22 7 ગુણ્યા r ત્રિજ્યા, હમણાં જ મેળવી 7 કૌંસ ત્રાસી ઊંચાઈ 14 7 7 7 22 ગુણ્યા 14 ને 24 ને 21 22 ને 21 કરી નાખીએ. ચારસો માસઠ સેન્ટીમીટર કુલ ક્ષેત્રફળ પણ આપણને મળે. બહુ ઈઝી છે શંકુ ખરેખર છે. આ શંકુની પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ ક્ષેત્રફળ 462 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો મારો વોટ્સઅપ નંબર લેન્ડલાઈન નંબર તમને આપેલો છે, આપણે પૂરું કરી નાખીએ છીએ.